નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં વિડીયો અભ્યાસ કર્યો હતો આજે આપણે કર્મચારી વધુ કાર્ય કરે એના માટે પ્રેરણા પૂરી પાડવી પડે છે કોઈ પણ કર્મચારી એકમમાં કામ કરતો હોય તો એ કામમાં વધુ ઝડપ કરે એની કાર્યક્ષમતા જળવાઈ રહે અભિરુચિ વધે એના માટે પ્રેરણા પૂરી પાડવી પડે છે અને એ પ્રેરણાને આપણે પ્રોત્સાહન કહીએ છીએ તો ધંધાકીય એકમમાં કર્મચારીઓને પ્રોત્સાહનો આપવા પડે મોટિવેશન કર્મચારીઓને કરવું પડે તો એ કર્મચારી વધારે સારી રીતે એકમમાં કામ કરશે એની અભિરુચિ જળવાઈ રહેશે કાર્યક્ષમતામાં વધારો થશે તો એકમમાં પ્રોત્સાહનો કોને કહેવાય પહેલો પ્રશ્ન પ્રોત્સાહન એટલે શું તો કર્મચારીઓ તેમની કાર્ય પ્રત્યેની અભિરુચિ રસ જળવાઈ રહે અને તેમને કાર્યક્ષમતામાં સતત વધારો થાય કર્મચારીની કાર્યક્ષમતામાં સતત વધારો થાય એ ઉદ્દેશથી એ હેતુથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે આ પ્રેરણાને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે એકમની અંદર પ્રોત્સાહન કર્મચારીને કામ કરવાની જે કામગીરી જે છે એ વધારે અસર કરે છે કામગીરી વધુ સારી રીતે કરી શકે છે પ્રોત્સાહન આપવું તો પ્રોત્સાહિત થાય છે ટૂંકમાં કામગીરીમાં પ્રોત્સાહિત થાય છે એટલે કામગીરી વધારે ઝડપથી કરતો જોવા મળે જો એકમમાં કર્મચારીને પ્રોત્સાહન આપવામાં આવે તો કર્મચારીના કામ કરવામાં ઉત્સાહ વધે ઉપરી અધિકારી હાથ નીચેના કર્મચારીને જુદા જુદા પ્રોત્સાહનો પૂરા પાડે તો એના પરિણામે કર્મચારીનો ઉત્સાહ વધે ત્યાર પછી કર્મચારી જે એને લક્ષ આપેલું હોય એ લક્ષ સિદ્ધ કરવા માટે વધારે વધારે પ્રયત્ન કરશે કારણ કે ઉપરી અધિકારીએ એને પ્રોત્સાહિત કર્યો છે તો ધંધાકીય એકમમાં પ્રોત્સાહનો બે રીતે આપી શકાય કર્મચારીઓને એકમ બે રીતે પ્રોત્સાહનો પૂરા પાડે છે બે ભાગમાં પ્રોત્સાહનો પૂરા પાડવા એક નાણાકીય પ્રોત્સાહનો અને એક નાણાકીય બિન નાણાકીય પ્રોત્સાહનો કોઈ પણ કર્મચારીને અમુક કર્મચારીને નાણાકીય પ્રોત્સાહનો અસર કરતા હોય વધુ કાર્ય કરવા માટે અને અમુક કર્મચારીને બિન નાણાકીય પ્રોત્સાહનો પણ કાર્ય ક્ષમતા વધારવામાં ઉપયોગી થતા હોય તો બે પ્રકારના પ્રોત્સાહનો ધંધાકી એકમ તરફથી કર્મચારીઓને આપવામાં આવે છે એમાં આપણે જોઈએ નાણાકીય પ્રોત્સાહનો જુદા જુદા પ્રકારના છે સાત પ્રકારના છે અને બિન નાણાકીય પ્રોત્સાહનો છ છે બરાબર યાદ રાખજો તો નાણાકીય પ્રોશ પ્રોત્સાહનોમાં નંબર એક નફામાં ભાગ બે સહભાગીદારી ત્રણ બઢતી ચાર બોનસ પાંચ કમિશન છ ઇનામો અને સાત સલાહ અને સૂચનો બિન નાણાકીય પ્રોત્સાહનોમાં નંબર એક નોકરીની સલામતી બે કામની કદર અને સન્માન ત્રણ જવાબદારીની સોંપણી નંબર ચાર સલાહકાર નંબર પાંચ કલ્યાણકારક પ્રવૃત્તિઓની સુવિધાઓ અને અન્ય પ્રોત્સાહનો મિત્રો નાણાકીય પ્રોત્સાહનો વિશે આપણે વિગતવાર ચર્ચાઓ કરીએ તો કોઈપણ કર્મચારીને એમાં ખાસ કરીને જે કર્મચારી આવડત અને કુને ધરાવતો હોય હોશિયારી ધરાવતો હોય એ કર્મચારી માટે નાણાકીય પ્રોત્સાહનો આશીર્વાદ સમાન છે વરદાન સમાન છે કારણ કે વધુ કામ કરે વધારે આવડત છે કુને જે હોશિયારી છે એ વધારે લાભ એને મળશે એટલે નાણાકીય પ્રોત્સાહનો આવડત અને કુને ધરાવનાર કર્મચારીઓ કે કામદારો માટે વરદાન સમાન છે કારણ કે નાણાકીય પ્રોત્સાહનોથી કર્મચારીનો ઉત્સાહ જુસ્સો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે તમે કોઈ કર્મચારીનો પગાર વધારી ના આપો નફામાં ભાગ આપો બઢતી આપો કે કમિશન આપો પગાર ઉપરાંત ઇનામો આપો સમયાંતરે તો શું થાય એનો ઉત્સાહ જુસ્સો અને આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થશે કર્મચારીઓની આર્થિક સલામતીને સામાજિક મોત મોભો પણ વધતો જોવા મળે છે જુદા જુદા નાણાકીય પ્રોત્સાહનો અહીંયા જે આપેલા છે દરેક પ્રોત્સાહનોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ તો પહેલું છે નફામાં ભાગ કર્મચારીને નફામાં ભાગ આપવામાં આવે કર્મચારીને પગાર તો મળે જ છે પણ એને નફામાં ભાગ આપવામાં આવે તો કર્મચારીને એવું લાગે કે હું પણ માલિકની જેમ માલિક જ છું નફામાં ભાગ મળે એટલે એને એવું લાગે કે માલિકને નફો મળે મને નફો મળે એટલે વધારે કામ કરવા તૈયાર થાય હવે આપણે જાણીએ જ છીએ કોઈ પણ એકમમાં હોય એકમમાં જે નફો મળે છે અધિક નફો એટલે સામાન્ય નફા કરતા વધુ નફો મળે તો એને અધિક નફો કહેવાય તો એકમને મળતો અધિક નફો એ કોનું પરિણામ છે તેના કારણે વધારે નફો મળે અધિક નફો શેના કારણે મળે નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે કોઈ પણ એકમમાં વધારે નફો મળતો હોય જે દર વર્ષે મળે એનાથી વધુ મળે સરેરાશ નફા કરતા વધુ તો એ મોટે ભાગે કર્મચારીના પ્રયાસનું પરિણામ કહેવાય હવે આવો વધારે નફો જ્યારે મળે નફામાંથી ચોક્કસ ભાગ ભાગ કામદારોને આપવામાં આવે આવે તો એને નફા કહેવામાં હવે એમને ખબર પડી જાય જો આપણે જે કામ કરીએ છીએ એકમમાં તો એ વેતન તો મળે છે કામદારો નાણાંના સ્વરૂપમાં વેતન મળશે કામના બદલામાં પણ સારું વધારે કામ કર્યું હશે તો એકમનો નો સરેરાશ નફો કરતા વધુ નફો થયો હોય તો વધારે નફામાંથી એમને અમુક ભાગ આપવામાં આવે એને નફા ભાગ કહેવાય તો નફા ભાગ થી વધારે પ્રોત્સાહિત સહભાગીદારી કર્મચારીઓ કે કામદારો એકમની માલકી સંચાલન નફાની વેચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદાર કહેવામાં આવે છે સહભાગીદારી કોને કહેવાય તો એકમના કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી સંચાલન અને નફાની વેચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહેવામાં આવે છે એટલે એનું મહત્ત્વ સ્વીકારી અને જેટલું જે માલિક છે એમ એનો ભાગીદાર તરીકે સ્વીકારવાનું કર્મચારી નહીં એ ભાગીદાર છે એ રીતે એકમની માલિકી સંચાલનનો પણ એનો હાથ હોય નફો જ્યારે વેચાય ત્યારે નફામાં પણ એને ભાગ મળે તો એ કર્મચારીને સહભાગીદારી કહેવામાં આવશે તો કર્મચારી કે કામદારો એકમના સહભાગીદાર બનવાથી એકમના માલિકોને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે ઉત્પાદન વધશે એકમમાં ઝઘડા નહીં થાય કર્મચારીઓ વચ્ચે કેમ કે એમને પણ ભાગીદાર તરીકે લીધા છે કર્મચારીઓને સહભાગીદાર બનાવવામાં આવે તો એ પ્રોત્સાહિત થશે પોતે એકમના માલિક છે એ રીતનું જ વર્તન કરશે અને પ્રોત્સાહિત બનશે પગાર તો મળવાનો છે સાથે સાથે સહભાગીદાર તરીકે એકમની માલિકી સંચાલન અને નફાની વહેંચણીમાં પણ એમને ભાગીદાર બનાવવામાં આવે છે જેથી કરીને વધારે પ્રોત્સાહિત થતા જોવા મળે છે ત્રીજું છે નાણાકીય પ્રોત્સાહન બઢતી બઢતી કોને કહેવાય પ્રમોશન જેને આપણે ઇંગ્લિશમાં પ્રમોશન મળ્યું નથી કહેતા તો પ્રમોશન આપવામાં આવે કર્મચારીને પ્રમોશન મીન્સ ક્લાર્કમાંથી સુપરવાઇઝર બનાવે એટલે ઊંચો આપવામાં આવે વર્તમાન કર્મચારી કરતા ઊંચા લાભદાયી પર શું કહેવાય બઢતી જે વર્તમાન હોદ્દો હોય એનાથી ઊંચા હોદ્દા ઉપર કર્મચારી મુકાય તો એને શું કહેવાય બઢતી કરી કહેવામાં આવે ઊંચો હોદ્દો મુકાય વર્તમાન હોદ્દો ક્લાર્ક નો એની જગ્યાએ સુપરવાઇઝર કર્મચારી નિમાય તો સુપરવાઇઝરનો પગાર મળશે પેલા ક્લાર્કનો હતો એની જગ્યાએ સુપરવાઇઝર તો પગાર વધશે વધશે ને તો આ નાણાકીય પ્રોત્સાહન થયું પગાર વધશે તો કામ કરશે એટલે કે જેથી બઢતીના કારણે શું ફેર પડે કર્મચારીને ક્લાર્કમાંથી સુપરવાઇઝર બનાવો તો શું ફેર પડે તો કર્મચારીની સત્તા વધશે ઊંચો હોદ્દો સત્તા વધશે જવાબદારી વધશે ફરજ અને વેતનમાં પણ વધારો થતો જોવા મળે બઢતીના કારણે જવાબદારી સત્તા વેતન પગાર વગેરેમાં વધારો થશે હવે કોઈ પણ કર્મચારીની બઢતી મળે તો આપણે જાણીએ જ છીએ તો એ કર્મચારીના હાવભાવમાં અથવા એની કાર્ય કરવાની શક્તિ વગેરેમાં ફેરફાર થશે એને ઉપરી પોસ્ટ ઉપર મૂકવામાં આવે તો કર્મચારીની કાર્યશક્તિ શું થશે વધશે કર્મચારીની કાર્ય કરવાની શક્તિ વધશે એક મહત્વ સ્વીકાર્યું ઊંચા હોદ્દા ઉપર લીધો એટલે તરત જ એને કાર્યશક્તિ વધશે અને એનો જુસ્સો થશે ચોથું છે બોનસ બોનસ તો એ વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનું પ્રદાન હોય છે કોઈ પણ એકમમાં જે નફો થાય એમ કોના કારણે થાય છે કામદારોના કારણે આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં દર વર્ષે જે નફો થાય એ બોનસનો જે કાયદો હોય બોનસનો કાયદો જે હોય છે એના જે કાયદા પ્રમાણે જે દર નક્કી થયેલા હોય એ નફાના અમુક ટકા કર્મચારીઓને વર્ષને અંતે જે આપવામાં આવે છે જેને બોનસ કહેવામાં આવે છે એટલે દર વર્ષના વર્ષના નફા જે થતા હોય એ નફા પર બોનસના કાયદા પ્રમાણે જે દર નક્કી થયેલો હોય એ દરે અમુક ટકા કર્મચારીને વર્ષના અંતે આપવામાં આવે એને બોનસ કહેવામાં આવે તો બોનસથી પણ પ્રોત્સાહિત થતું જોવા મળે છે પાંચમું છે કમિશન તો મોટે ભાગે એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલ કર્મચારીઓ માટે અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશનના દર નક્કી કરે છે તો અહીંયા વેચાણ સાથે સંકળાયેલ કર્મચારીઓની વાત છે તો એમને વેચાણ માટે કર્મચારીઓનો પગાર તો મળે છે પણ અમુક લક્ષ્યાંકો નક્કી કર્યા હોય કે તમે અમુક એકમનું વેચાણ કરશો તો પાંચ ટકા અમુક એકમનું વેચાણ કરશો તો દસ ટકા કમિશન મળશે તો આ જે કમિશન જે મળશે વધારાનું એના કારણે કર્મચારી પ્રોત્સાહિત થશે અને વેચાણ સાથે સંકળાયેલ કર્મચારીઓને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી તેમને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે જેને કમિશન કહેવાય છે અમુક કમિશન આપવામાં આવે અમુક વેચાણ જે વધે એના ઉપર ખુશ થઈને માલિકો અમુક પર્સન્ટેજ એને પગાર ઉપરાંત કમિશન આપતા જોવા મળે એક નાણાકીય વળતર જેણે મહેનત કરી હોય એના સ્વરૂપે મળતું જોવા મળે છે નંબર છ ઇનામો તો કેટલીક વખત એકમમાં કર્મચારીઓ કે કામદારો વધારે સારી કામગીરી કરી હોય અસાધારણ કામગીરી કરી હોય અને એની સારી કાર્યશૈલી હોય તો એને ધ્યાનમાં રાખી અને એકમની જ્યારે વાર્ષિક સભા મળે કોઈ સંમેલન હોય કે વિશિષ્ટ સમારંભ યોજવામાં આવ્યો હોય તો એકમના માલિક તરફથી એ સભામાં સંમેલન કે વિશિષ્ટ સમારંભમાં એ કર્મચારી કે કામદારને અમુક પ્રકારના પુરસ્કાર આપવામાં આવે છે ઘણી વખત રોકડ પૂરક પુરસ્કાર આપવામાં આવે કોઈક વાર સ્ટેજ ઉપર બોલાવીને પ્રમાણપત્ર આપવામાં આવે ઘણી વખત ચંદ્રક આપવામાં આવે તો આ રીતે જાહેરમાં સન્માનિત કરવામાં આવે એના કારણે કર્મચારીનું શું થાય છે જુસ્સોને ધગસ વધશે અને કાર્યક્ષમતા પણ વધતી જોવા મળે છે એટલે ઘણી વખત ઈનામો પણ એક પ્રોત્સાહન રૂપ છે નાણાકીય પ્રોત્સાહનો નંબર સાત સલાહ સૂચનો કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે એટલે એ લોકો અનુભવ એમનો વધારે હોય છે કામદારોનું અને ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી ને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકને આપે છે એ અનુભવી હોય કામદારો સતત એ કાર્ય કરતા હોય તો માલિકને સલાહ સૂચનો કોણ આપી શકે એ અનુભવી કામદારો આપે છે જે સૂચનોના આધારે ઉત્પાદન પડતર નીચી લાવવામાં મદદરૂપ થાય છે અનુભવી કર્મચારીઓ જે સલાહ સૂચનો આપે જેનાથી પ્રોડક્શન કોસ્ટ નીચી આવે અને આવી સલાહ સૂચનો આપવા માટે કર્મચારીને નાણાકીય પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે મિત્રો નાણાકીય પ્રોત્સાહનો સાથ છે એ સાથે સાથ યાદ રાખવાના અને વાંચી અને ક્લાસવર્કના ચોપ ચોપડામાં લખી લેજો આવતા વિડીયોમાં આપણે બિન નાણાકીય પ્રોત્સાહનો જોઈશું જય હિન્દ જય ભારત